હેલો માય ડિયર જોવી, ચલો તો આજ આપણે લેસન નંબર 7 જોઈએ, કલાકારની ભૂલ. સરસ મજાનો કલાકાર છે, તમારા ચિત્રમાં જુઓ કેટલા બધા સ્ટેચ્યુ બનાવ્યા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11, અને કોઈ રાજા જેવો આમ એને જોયા રાખે છે. બરાબર, તો આપણે જોઈશું. હવે મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો. હવે જે મૂર્તિ સ્ટેચ્યુ બનાવે, સ્કલ્પચર બધા, બરાબર, એને એ શિલ્પી હતો અને તેનું નામ તુલમોહન હતું. શું નામ હતું? તુલમોહન. અને લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા, એને મોહન કહેતા. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો. અદ્ભુત એટલે બહુ જ સરસ એમ, અને આબેહૂબ એટલે આપણે જેવા હોઈએ એવી જ મૂર્તિ બનાવતો. એ મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા, બધાને નવાઈ લાગતી, વાહ એટલી સરસ મૂર્તિ બનાવી છે. એક વખત એણે પોતાના એક મિત્રની મૂર્તિ બનાવેલી, એક વખત એણે મૂર્તિ બનાવી હતી એના ફ્રેન્ડની. મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલોય આગ્રહ કર્યો, પણ કાંઈ મૂર્તિ ચાલે ખરી? એટલી સરસ મૂર્તિ હતી ને કે શિલ્પીને જ્યારે મામા આવ્યા એમના ઘરે, ત્યારે એને કહેજો ચલને બેટા હું તને મીઠાઈ અપાવું એમ, તું મારા ભાણેજનો ફ્રેન્ડ છું, પણ એ કંઈ મૂર્તિ હાલે એટલી આબેહૂબ, સેમ એના ફ્રેન્ડ જેવી છે. આખરે મામાને જાણ થઈ આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે. પ્રાણ એટલે કે જીવ, આ તો જીવ નથી, મૂર્તિમાં કંઈ હોય છે? ના, આ તો સ્ટેચ્યુ છે. મોહને એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી મૂકી દીધી. એક વખત મોહનને થયું કે લાવને, ચોકીદાર તો મળતા નથી, તો લાવ હું મૂર્તિ બનાવીને રાખી દીધું ચોકીદારની. એ મૂર્તિ જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોરો ભાગી ગયા હતા. માય ગુડનેસ, એ જોઈને ચોર પણ ભાગી ગયો. એટલી એકદમ સરસ મૂર્તિ હતી, સેમ કોમ્પિટિટ. મોહને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવ્યા કરી, બહુ મૂર્તિ બનાવીને વેચી નાખતો. આખરે સમય જતાં એ વૃદ્ધ થવા લાગ્યો, પછી એ ઘરડો થયો. એ વિચારવા લાગ્યો કે હવે ગમે ત્યારે મૃત્યુ આવશે, દરેકનું આવે, જે જીવે છે, જેનો જન્મ થાય છે, એનું મૃત્યુ પણ થાય, દરેક વસ્તુનું લિવિંગ છે, અને મરવું તો પડશે. મારે કંઈક એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે, કે મારે એવું કામ કરવાનું કે લોકો મને ભૂલે જ નહીં, વર્ષો સુધી યાદ રાખે. ત્યારે પણ જો આપણે એનું વાંચીએ છીએ પાઠ કે આ હતો આવું એમ. વિચાર કરતાં કરતાં તેણે પોતાના રૂપ રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી, અને શું કર્યું, પોતાના જેવી જ સેમ સેમ ટુ સેમ કોપી ટુ કોપી 10 મૂર્તિઓ બનાવી. ધારી ધારીને બરાબર જોઈએ તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ તફાવત ખ્યાલમાં ન આવે, કે આપણે એકદમ ધારી ધારીને જોઈએ તો પણ આપણને બિલકુલ ખ્યાલ જ ના આવે કે આ મૂર્તિ છે કે મોહન છે. એવી કળા એની પાસે હતી, એની પાસે એક કળા હતી, એટલે ટેલેન્ટ હતું કે કોઈ એને કંઈ પણ એનામાં કંઈ ખામી જ ના કરી શકે. બરાબર, જોઈએ બરાબર ડિટ્ટો કોપી ટુ કોપી. એક દિવસ મોહનને રાત્રે સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. હવે એક દિવસ એનું સ્વપ્ન આવ્યું કે જો તો કાલે મરી જઈશ. હવે તેણે એક તરકીબ વિચારી, તરકીબ એટલે આઈડિયા, એક આઈડિયા વિચાર્યો. એ બીજે દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓની વચમાં જઈને ઊભો રહી ગયો, જે આપણે આગળ જોઈ 11 સ્ટેચ્યુઝ પિક્ચરમાં, કે 10 મૂર્તિ હતી અને એક પોતે ઊભો હતો, એ વચ્ચે ઊભો રહી ગયો. મોહનને લઈ આવવા યમરાજે પોતાના દૂતને મોકલ્યો. હવે હિન્દુઝમમાં કહેવાય કે આપણે મળીએ પછી યમરાજ એના દૂતને મોકલે, જે એનો મેસેન્જર હોય એને લઈ જાય. બરાબર, એનું એને યમદૂત કહેવાય, એ દૂત આવે. યમરાજ હોય એ મૃત્યુનો રાજા છે. એ દૂતના મોહનના ઘરે આવ્યો, જોયું તો એક સાથે 11 મોહન ઊભા છે. ઓહો, ટોટલ જે આપણે આગળ ચિત્રમાં જોયું,
એ શું છે, એ કોણ હતો? રાજા બાજા નથી, એ તો દૂત છે, યમદૂત, એટલે યમરાજનો દૂત, બરાબર. હવે તો એ તો 11 મોહન ઊભા છે, દૂતને તો નવાઈ લાગી, એ સાચા મોહનને ઓળખી શક્યો નહીં. એટલે એ ખાલી હાથે યમરાજની પાસે ગયો, એ તો ઉપર ગયો આકાશમાં યમરાજ પાસે, અને યમરાજને બધી વાત કરી. હવે દૂતને ખાલી હાથે પાછો આવેલો જોઈ યમરાજ તો ગુસ્સે થયા, ઓહો તે શું કર્યું આ, એમ કે તું કેમ લઈને નથી આવ્યો? તો માણસનું જ્યારે મોત આવે ત્યારે તેને લઈ જ જવી પડે, ડેડ બોડી અહીંયા રહે અને આત્માને તો લઈ જાય ઉપર. હવે યમરાજે કહ્યું, મૂર્ખ મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે, તું એનાથી બની ગયો છે. કે મોહન તો ફૂલિશ, મોહન તો એક જ છે પણ એ બહુ ઇન્ટેલિજન્ટ છે, તો તું એનાથી ઉલ્લુ બની ગયો. બની ગયો એટલે ફસાઈ જવું, ઉલ્લુ બની જવું એટલે ફસાઈ જવું. એમ આપણે દેવતા છીએ, થોડીક બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન પકડાઈ જશે. તો થોડીક આઈડિયા કરને, આપણે તો ગોડ છે, ભગવાનનું કામ કરીએ છીએ આપણે, એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનો નથી, અને જેનું આયુષ્ય પૂરું થઈ જાય એ તો જતા રહે ઉપર, એને જીવતા રહેતા નથી. દૂત તો પાછો ચાલ્યો, મોહને દૂતના પગલાંનો અવાજ સાંભળ્યો. હવે મોહનને પાછું સંભળાયું કે આ તો મને પાછો લેવા આવી ગયો, અને પાછો એ મૂર્તિઓની વચ્ચે જઈને ઊભો રહી ગયો. દૂત આ વખતે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો, એટલું ધીરે 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 દૂત બી ચાલાકી કરવા લાગ્યો, મૂર્તિને જોવા લાગ્યો. એ જાણતો હતો કે આમાં એક તો જીવતો મોહન છે જ, કે આમાં એક તો છે જ મોહન, જો કે બધી મૂર્તિઓ પણ જીવંત જેવી જ લાગતી હતી, બધી જ એકદમ હમણાં બોલશે એવી લાગતી હતી. મોહન પણ આંખ પટપટાવતો ન હતો, આંખ પટપટાવી એટલે બ્લિંક કરવી, એકચ્યુઅલી તો થઈ જ જાય, આપણી આંખ સીધી આપણે જોઈ શકીએ છીએ ના, આઈસ તો બ્લિંક તો થાય ને, પણ મોહન એ આઈસ પણ બ્લિંક નહોતું કરતો, એટલે કે પટપટાવતો નહોતો. દૂત સાવ ધીમેથી બોલ્યો, ભાઈ મોહન તું ચતુર છે, ચતુર એટલે ખૂબ હોશિયાર છે તું, બરાબર, હોશિયાર છે, કલાકાર છો, બરાબર, કલાકાર તો હતો એ, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાંત છો, નિષ્ણાંત એટલે હોશિયાર, નિપુણ, એક્સપર્ટ એમ, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે, જો એ ભૂલ ન હોય તો તારી બધી મૂર્તિઓ જીવંત લાગત, પણ આ મૂર્તિઓમાં છે એક ભૂલ છે, બરાબર, અને જો એ ભૂલ ના હોય તો બધી મૂર્તિઓ આવી જ મસ્ત જીવંત લાગે, પણ એ ભૂલને લીધે મૂર્તિઓની કિંમત સાવ તુચ્છ છે, તુચ્છ એટલે કંઈ છે જ નહીં, સાવ આ તો હોપલેસ, બરાબર, કંઈ વેલ્યુ જ નથી આની, તે એમાં ભૂલ કરી નાખી છે. હવે મોહન આ વાત સાંભળીને રહી શક્યો નહીં, મોહનને ખબર જ ના પડી કે આ એને ઉલ્લુ પટાવે છે, બરાબર, એ એકદમ બોલી ઉઠ્યો, શી ભૂલ છે? દૂતે તરત જ મોહનને પકડી લીધો અને કહ્યું, બસ આ એક જ ભૂલ છે, અને દેવદૂત મોહનને પકડીને લઈ ગયો. કંઈ ભૂલ જ નહોતી, એ તો એને પકડવા માગતો હતો, પણ બધી જગ્યાએ આપણી હોશિયારી કામ આવે નહીં, બરાબર, કે આ જ ભૂલ છે એમ કરીને એને પછી લઈ ગયો. મજા આવી ને પાઠમાં? ચાલો હવે શબ્દ સમજૂતી જોઈએ. કલાકાર કલાનું સર્જન કરનાર, શિલ્પી મૂર્તિઓ બનાવનાર, આબેહૂબ હુબહુ તાદ્રશ્ય, દ્વાર એટલે બારણું, તફાવેત ભેદ જુદાઈ, તરકીબ એટલે યુક્તિ, યમરાજ મૃત્યુનો દેવ, ખાલી હાથે એટલે કશું લીધા સિવાય, દેવતા એટલે દેવ, નિષ્ણાંત નિપુણ હોશિયાર, તુચ્છ નજીવું માલ વગરનું. હવે અહીંયા એક રૂઢિપ્રયોગ છે, બની જવું, છેતરાઈ જવું એટલે ફસાઈ જવું. હવે આ સ્વાધ્યાય જોઈએ, મોહન કેવી મૂર્તિઓ બનાવતો હતો? તો મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. મોહનને દૂત કેમ ઓળખી ન શક્યો? કારણ કે એણે શું કર્યું હતું? મોહને પોતાના જેવી જ 10 મૂર્તિઓ બનાવી હતી,
અને એ એની વચ્ચે જઈને ઊભો રહી ગયો. એથી દૂતને ખબર જ ના પડી, માટે તે એને ઓળખી ન શક્યો. ચોકીદારની મૂર્તિ જોઈને ચોર શા માટે ભાગી ગયો? કારણ કે એણે ચોકીદારની મૂર્તિ એવી તો બનાવી હતી કે એકદમ જીવતી લાગતી હતી. એના મનથી, ચોર લોકોના મનથી, હમણાં આ સાચો ચોકીદાર છે, માટે એ ચોર ભાગી ગયા. મોહનને શું સ્વપ્ન આવ્યું? મોહનને શું સ્વપ્ન આવ્યું? એને સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. હવે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. યમરાજે દૂતને શું કહ્યું હતું? તો યમરાજે દૂતને કહ્યું હતું, શું કહ્યું હતું દૂતને? કે મૂર્ખ મોહન તો એક જ છે, પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું તો એનાથી બની ગયો. આપણે દેવતા છે, થોડી બુદ્ધિ ચલાવ એટલે મોહન પકડાઈ જશે. અને એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને હવે રાખી શકાય એમ નથી. વૃદ્ધ થતાં મોહને શું વિચાર્યું? વૃદ્ધ થતાં મોહને વિચાર્યું કે ગમે ત્યારે મારો મૃત્યુ તો આવશે, મરવું તો પડશે. મારે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે. મોહન કેવી રીતે પકડાઈ ગયો? જ્યારે યમનો જે દૂત છે એ મૂર્તિઓને શાંતિથી જોવા લાગ્યો, એને ખબર હતી કે આમાં મોહન છે જ, ત્યારે એણે શું આઈડિયા કરી? એણે કીધું કે મોહન તો બહુ હોશિયાર સરસ કલાકાર છે, પણ આમાં એક ભૂલ છે. જો એ ભૂલ ના હોય તો તારું આ મૂર્તિઓ બહુ કિંમતી હોય, પણ આ ભૂલને કારણે આ મૂર્તિઓની કિંમત તુચ્છ છે. એમાં મોહન સાંભળી ન શક્યો અને બોલી ઉઠ્યો, શી ભૂલ છે? આ રીતે પકડાઈ ગયો. હવે કલાકાર મોહન વિશે ચાર વાક્ય અને બાકીની એક્સરસાઇઝ છે એ હું તમને વર્કબુકમાં કરાવી દઈશ, બરાબર? હવે તમારે શું કરવાનું છે? આ પાઠ છે, પાઠ લખવાનો નથી, નોટબુકમાં. પણ નોટબુકમાં તમારે આમાંથી 15 to 20 હાર્ડ વર્ડ્સ જે તમને હાર્ડ લાગે, રસ્વય, દીર્ઘ, કાના, માત્રા, કંઈ પણ રસ્વવાળું, દીર્ઘવાળું, જોડાક્ષરો હોય, તમને જે હાર્ડ લાગે એ તમારે 15 to 20 ઓનેસ્ટલી હા એ લખવાના છે હાર્ડ વર્ડ્સ, અને એ 1 word 3 times ઓકે નોટબુકમાં લખવાનું. આગળના નહીં લખતા ચાલશે. આ પોએમ આગળની લખવાની 1 6 poem અને 7th હાર્ડ વર્ડ્સ 15 to 20 અને શબ્દ સમજૂતી 1 નીચે 1 ઓકે. આ તમારું હોમવર્ક છે, આ તમારે કરવાનું છે તમારી નોટબુકમાં, બરાબર? આના ક્વેશ્ચન આન્સર્સ હું તમને મોકલી આપીશ PDF, એ તમે તમારી વર્કબુકમાં ઉતારી દેજો. ઓકે, ટિલ ધેન બાય, ટેક કેર.